नमस्कार दोस्तों, तो आज ना वीडियो मा आपने दर्शन करीशु भगवान स्वामीनारायण ना पावनकारी धाम एवा वड़ताल मंदिर ना। आ वीडियो मा वड़ताल मंदिर साथे जोड़ायेलो इतिहास पण हुं तमने जणावीश अने आ मंदिर नी एवी अनेक जग्याओ पण हुं तमने लई जईश के ज्यां कदाच तमे नहीं गया होय। तो भगवान स्वामीनारायण नुं नाम लईने आपणे आ वीडियो ने शुरू करीए। तो दोस्तों, अत्यारे आपणे आवी चूक्या छीए खेड़ा जिल्लाना वड़ताल गाम मा आवेला प्रसिद्ध एवा भगवान स्वामीनारायण ना मंदिर नी एकदम पासे। हवे आपणे मंदिर नी अंदर जईशुं अने करीशुं मंदिर ना पावनकारी दर्शन। तो मंदिर नी अंदर प्रवेश करता ज तमने एक अलग ज प्रकार नी शांति नो अनुभव थशे। अने ज्यारे तमे सामे जोशो विराट विशाळ अने भव्य मंदिर, त्यारे तमने एक अलग ज प्रकार नो अलौकिक आनंद मळशे। दोस्तों, मंदिर नी अंदर जईने भगवान ना दर्शन आपणे सौथी छेल्ले करीशुं, परंतु ते पहेला आ मंदिर नी आसपास जे अन्य जोवालायक दर्शन करवा लायक जग्या होय छे त्यां आपणे जईशुं। दोस्तों, सामे जे तमे जोई रह्या छो ते छे श्री हरि मंडपम। भगवान स्वामीनारायण ना सीधा मार्गदर्शन हेठळ आ श्री हरि मंडप तैयार थयुं हतुं। एवुं कहेवाय छे कि आ श्री हरि मंडप मां ज भगवान स्वामीनारायणे शिक्षापत्री नी रचना करी हती, एटले के शिक्षापत्री तेमणे अहींया ज लखी हती। एवुं कहेवाय छे कि आ अक्षरधाम तुल्य मंडप मां बेसीने जो भगवान स्वामीनारायण नुं ध्यान धरवामां आवे तो व्यक्तिने परम शांति नो अनुभव थाय छे, परम शांति प्राप्त थाय छे। दोस्तों, हवे आपणे जवानुं छे अक्षर भुवन मां। अक्षर भुवन वास्तवमां एक म्यूजियम छे अने आ म्यूजियम मां राखवामां आवी छे एवी वस्तुओ के जेनो उपयोग भगवान स्वामीनारायणे पोताना जीवनकाळ दरमियान कर्यो हतो। जेम के अहींया छे बार बारणानो हिंडोळो, महाराणी કુશળ કુંવરબાએ અર્પણ કરેલ મુગટ, પ્રસાદીનો ગુટકો, આ ઉપરાંત અહીંયા ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલી અનેક વસ્તુઓના દર્શન પણ તમે કરી શકો છો। સ્પર્શ થયેલી, વાપરેલી, અચ્છા, ટૂંકમાં કપડા મોટા ભાગે એવું જ છે ને? હા, કપડા છે, ચાકડી છે, ગાડા છે। ભગવાન સ્વામિનારાયણે જ્યારે આ પૃથ્વી પર જન્મ લીધો હતો તે સમયે ગુજરાત કેવું હતું, તે સમયના લોકો કેવા કપડાં પહેરતા હતા, કેવું જીવન જીવતા હતા, તે જો તમારે જાણવું હોય તો અક્ષર ભુવનની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ। કારણ કે અહીં આવ્યા બાદ તમને એવી ઘણી બધી વસ્તુઓના દર્શન થશે જે તમે અગાઉ ક્યારેય નહીં જોઈ હોય। દોસ્તો, વડતાલ મંદિરની બિલકુલ પાછળની સાઈડમાં એક છત્રી છે, આને કહેવાય છે પ્રસાદીના લીમડાવાળો ઓટો। એવું કહેવાય છે કે જ્યાં આજે આ છત્રી છે ત્યાં ભગવાન સ્વામિનારાયણના સમયમાં એક લીમડાનું વૃક્ષ હતું। તે વૃક્ષની છાયામાં બેસીને ભગવાન સ્વામિનારાયણે વડતાલનું 10, 11, 13, 15, 16 અને 20 આટલા પ્રવચનો સંબોધ્યા હતા। એવું પણ કહેવાય છે કે તે લીમડાની એક ડાળી મીઠી હતી। એવું પણ કહેવાય છે કે આ જ લીમડા નીચે ભગવાન સ્વામિનારાયણે વડોદરાના શાસ્ત્રીને ચતુર્ભુજ રૂપના દર્શન કરાવ્યા હતા। મંદિરની પાછળની સાઈડમાં પ્રદક્ષિણાની છત્રી પણ છે। એવું પણ કહેવાય છે કે શ્રીહરિ જ્યારે આ મંદિરની પ્રદક્ષિણા કરતા હતા ત્યારે વિશ્રામ માટે આ જગ્યાએ બેસતા હતા, હાલ ત્યાં આ છત્રી છે। દોસ્તો, શું કોઈ કહી શકે કે આ મંદિર આજથી લગભગ 200 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હશે? હા, એ અલગ વાત છે કે આ મંદિરમાં સમયાંતરે અન્ય કેટલાક નિર્માણ કાર્ય પણ થયા અને કેટલીક જગ્યાનું રિસ્ટોરેશન પણ થયું, પરંતુ આ મંદિરનો મોટો ભાગ એ જ સ્થિતિમાં છે જેવો 200 વર્ષ પહેલા હતો। મંદિરની આસપાસની જોવાલાયક જગ્યાઓના દર્શન કર્યા બાદ હવે સમય છે કે મંદિરની અંદર જવાનો, કે જેના માટે આપણે અહીંયા આવ્યા છીએ। તો ધીમે ધીમે આપણે આ પગથિયા ચડીને મંદિરના ગર્ભગૃહમાં જઈશું અને ભગવાનના દર્શન કરીશું। તો દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ વડતાલ મંદિરના ગર્ભગૃહની બિલકુલ અંદર। તમે જુઓ, અહીંયા ઘણા બધા ભક્તો ભગવાનના દર્શન કરી રહ્યા છે। જ્યારે મેં આ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો અને કેટલાક ભક્તોની આંખોમાં જોયું તો મને દેખાઈ એક અલૌકિક શક્તિ,
એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ સાચા દિલથી ભગવાનના દર્શન કરે, ભગવાનની યાચના કરે, તો ભગવાન તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. અને અત્યાર સુધીમાં હજારો લાખો હરિભક્તોને ભગવાને નવજીવન આપ્યું છે, તેમનું જીવન સુધાર્યું છે. મારો અનુભવ એવું કહે છે કે જ્યારે તમે મંદિરના આ ગર્ભગૃહમાં પ્રવેશ કરશો ત્યારે તમને એવું લાગશે કે તમે જાણે તમામ દુઃખ દર ભૂલી ગયા છો અને પાછળ છૂટી ગઈ છે તમામ અશાંતિઓ, તમામ ચિંતાઓ. રહી ગયો છે તો માત્ર એક દિવ્ય આત્મા, માત્ર એક ભક્ત. મેં તમને અગાઉ કહ્યું તેમ આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના હસ્તે જ આ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ મંદિરમાં છે ભગવાન રણછોડરાયજી તેમજ લક્ષ્મીનારાયણ દેવની પ્રતિમા. આ ઉપરાંત આ મંદિરમાં છે શ્રી વાસુદેવની પ્રતિમા અને સાથે જ સ્વયં સાક્ષાત શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિમા પણ અહીંયા તમે જોઈ શકશો. તેમના દિવ્ય દર્શન પણ તમે કરી શકશો. ઉપરાંત રાધાકૃષ્ણ દેવની મૂર્તિના દર્શન પણ ભક્તો અહીંયા કરી શકે છે. આ મંદિરના પરિસરમાં ગોપાળાનંદ સ્વામીનું આસન પણ છે. એવું કહેવાય છે કે અહીં આવીને જો કોઈ ભક્ત સાચા દિલથી માનતા માને તો તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે. દોસ્તો, એવું કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢડામાં હતા તે સમયે વડતાલના હરિભક્તો જોબન પગી, કુબેરભાઈ પટેલ અને રણછોડભાઈ પટેલ તેમને મળવા આવ્યા હતા અને તેમણે ભગવાનને વિનંતી કરી હતી કે તેઓ વડતાલમાં પણ એક ભવ્ય મંદિરનું નિર્માણ કરે. હરિભક્તોની આજીજીથી રાજી થઈને ભગવાન સ્વામિનારાયણે પોતે બ્રહ્માનંદ સ્વામી તથા અક્ષરાનંદ સ્વામીને વડતાલ મંદિરની રૂપરેખા ઘડવા કહ્યું હતું. એવું પણ કહેવાય છે કે સ્વયં ભગવાન સ્વામિનારાયણે ઈંટો ઉપાડીને વડતાલ મંદિરના નિર્માણમાં શ્રમ કાર્ય કર્યું હતું. ઇતિહાસમાં નોંધાયેલી તારીખ મુજબ 3 નવેમ્બર 1823 રોજ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સ્વયં ભગવાન સ્વામિનારાયણના હસ્તે કરવામાં આવી હતી. ભગવાન સ્વામિનારાયણે પોતાના હસ્તે આ મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રણછોડરાય દેવ તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પધરાવી હતી. આજની તારીખે જો આવું વિરાટ અને ભવ્ય મંદિર બનાવવું હોય તો વર્ષોની મહેનત અને કરોડો રૂપિયા લાગી જાય, પરંતુ તે સમયે માત્ર 15 મહિનામાં જ આ મંદિરનું નિર્માણ કાર્ય કરાવવામાં આવ્યું હતું. દોસ્તો, સૌપ્રથમ તો તમને એ જણાવી દઉં કે વડતાલનું આ મંદિર લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું વડુ મથક છે. અહીંયા સ્વયં ભગવાન સ્વામિનારાયણે પધરાવેલી શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ સ્થાપિત છે. કમળ આકારમાં નિર્મિત આ મંદિર શિલ્પ સ્થાપત્યની બેનમૂન ઇમારત છે. સાથે જ નવ ઘુમ્મટ મંદિરને અનેરી આભા આપે છે. આ મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રણછોડરાયજી તેમજ શ્રી હરિની મૂર્તિ સ્થાપિત છે. દોસ્તો, આ મંદિરની સૌથી સારી બાબત જો કોઈ મને લાગી છે તો તે છે અહીંયાની સ્વચ્છતા. અહીંયા તમે જોશો તો ક્યાંય પણ ગંદકી કે પછી કચરો તમને જોવા નહીં મળે. આ ઉપરાંત ભક્તોને રહેવા માટેની પણ સારી વ્યવસ્થા અહીંયા છે. સાથે જ દૂર દૂરથી આવતા ભાવિકોને જમાડવાની પણ વ્યવસ્થા અહીંયા છે. ઉપરાંત જો તમે ઘર માટે પ્રસાદ લઈ જવા માંગતા હો તો તેના માટે પ્રસાદ ઘર પણ અહીંયા છે. દોસ્તો, આમ તો તમે દિવસ દરમિયાન ક્યારે પણ આ મંદિરના દર્શન કરી શકો છો, પરંતુ મારું માનવું તો તમારે સાંજના સમયે મંદિરના દર્શન કરવા જવું જોઈએ. કારણ કે સાંજે જ્યારે લાઈટો થાય છે ત્યારે આ મંદિરની આભા કંઈક અલગ હોય છે, કંઈક અનેરી હોય છે. એવું લાગે છે કે જાણે આકાશમાં ટમટમતા તારા જેવું આ મંદિર તમને દેખાશે. વડતાલ મંદિરની આસપાસ પણ ઘણી બધી જગ્યાઓ જોવાલાયક છે, પરંતુ સમયના અભાવે હું અન્ય જગ્યાઓ જોઈ શક્યો નથી. ભગવાનની ઈચ્છા હશે અને જો બીજી વખત વડતાલ જવાનું થશે તો ચોક્કસપણે એ તમામ જગ્યાઓ પણ તમને હું વિડીયોના માધ્યમથી દેખાડીશ. દોસ્તો, મને આશા છે કે વડતાલ મંદિરનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો, સાથે જ કોમેન્ટમાં ભગવાન સ્વામિનારાયણ અથવા તો જય સ્વામિનારાયણ અથવા તો
શ્રીહરિ જરૂર લખજો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।